આગળ વાત કરીએ સુરત ટ્રાફિકના નવા નિયમોના આકરા દંડથી બચવા માટે વિવિધ વિસ્તારોમાં પીયુસી કઢાવવા લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. પાંડેસરા, ઉધના, વરાછા, રાંદેર, અઠવ ગેટ સહિત તમામ પીયુસી સેન્ટરો પર લોકોની ભીડ જામી છે. વાહન ચાલકો દંડ ભરાવવાના ભયથી કામધંધો છોડીને 2 થી 4 કલાક સુધી લાઇનમાં ઉભા રહી પીયુસી કઢાવી રહ્યા છે. પીયુસી માટે સુરત શહેરમાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પીયુસી માટેની લાઇનો જોવા મળી રહી છે. સુરતના અઠવાગેટ વિસ્તાર છે કે અહીં પીયુસી કઢાવવા માટે લોકો લાઇનમાં ઊભા છે. 2 દિવસથી આ પ્રકારની કતારો જે છે એ સુરત શહેરમાં જોવા મળી છે. પીયુસી સેન્ટર અહીં આવ્યું છે. પીયુસી કઢાવવા માટે લોકો લાઇનમાં આવ્યા છે કારણ કે હવે સરકાર દ્વારા પીયુસી ફરજિયાત કરવામાં આવ્યું છે. ભલે સરકાર દ્વારા સમય મર્યાદા વધારવામાં આવી હોય પરંતુ ગમે ત્યારે પણ આ ફરજિયાત થવાનું છે, જેથી કરીને સુરતવાસીઓ પીયુસી કઢાવવા માટે લાઇનમાં ઉભરાયા છે. પોતાના કામધંધાઓ છોડીને લોકો પીયુસી માટે કતાર લગાવી રહ્યા છે. સુરત શહેરના પાંડેસરા, વરાછા, રાંદેર, અડાજણ કોઈપણ વિસ્તારમાં જાઓ, જ્યાં પણ પીયુસી સેન્ટર આવેલા છે આ જ પ્રકારની લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. પીયુસી કઢાવવા માટે લોકો અહીં આવી રહ્યા છે. ત્યારે વાહનોના તમામ જે દસ્તાવેજો છે દસ્તાવેજો લઈને લોકો આવી પહોંચ્યા છે. પોતાના વાહન સાથે આરસી બુક લઈને આવ્યા છે. જે પણ દસ્તાવેજો પીયુસી માટે જરૂરી છે તમામ દસ્તાવેજો લઈને આવી રહ્યા છે. ત્યારે જે પીયુસી કરવા માટે ભાઈ આવ્યા છે એમની સાથે વાત કરીશું. લાઇનમાં ઊભા છો, કેટલા સમયથી ઊભા છો અને શા માટે અહીંયા આવ્યા? અમે સતત 1.5 કલાકથી લાઇનમાં ઊભા છે. અમને નોકરી ધંધો બધું છોડીને આવવું પડતું હોય છે અને આ સરકારનો એવો રૂલ્સ છે કે આપણે ફરજિયાત કમ્પલસરી પીયુસી રાખવી જોઈએ છે અને નહીં હોય તો આપણે મોટો ફાઇન લાગતો હોય છે. નવા ટ્રાફિક નિયમો જે આવ્યા છે પીયુસી, સીટ બેલ્ટ, હેલ્મેટ, દંડની જે પહેલા જે દંડ વસૂલાતો હતો હવે લગભગ દંડ 2 ગણાથી 4 ગણો જેવો થઈ ગયો છે, શું કહેશો? દંડ એકચ્યુઅલી સરકારને રાખવો જોઈએ પણ આ સતત વધારે પડતો દંડ છે. જે નાના માણસ હોય છે તે આવા દંડ નથી ચૂકવી શકતા, એટલે એ માટે સરકારને વિચારણા કરવી જોઈએ કે તમે દંડ રાખો પણ થોડોક નાનો રાખો. ચોક્કસ દંડની જે રકમ છે ખરેખર અસહનીય મધ્યમ અને ગરીબ વર્ગો માટે કહી શકાય. ત્યારે પીયુસીની આ જે લાંબી લાંબી કતારો છે પીયુસી કરવા માટે હાલ ઊભા છે. આ જ પ્રકારની કતારો આરટીઓ પર HSRP નંબર પ્લેટ માટેની પણ હોય છે. ત્યારે પબ્લિક પરેશાન થઈ રહી છે પરંતુ જે પીયુસી ફરજિયાત કરવામાં આવ્યું છે પીયુસી ખૂબ જ જરૂરી હોવાને કારણે આ જે પીયુસીની કતાર છે કતારમાં લોકો ઊભા રહેવા માટે મજબૂર છે. ઘણા લોકો કતારમાં ઘણા સમયથી ઊભા છે. તેમની જે પીયુસી કરાવવાની જે કામગીરી છે કામગીરી કરવામાં આવી રહી છે. બેન આપ જણાવશો ક્યારથી ઊભા છો અને શા માટે અહીં ઊભા છો? 10:30 વાગ્યાથી લાઇનમાં ઊભી છું. હવે કલાક 1.5 કલાક થવાના આ પીયુસી કઢાવવાના લાઇનમાં ઊભા છીએ અમે લોકો. અને તમે જોઈ શકો છો મારી પાછળ પણ ખૂબ લાંબી કતાર છે. હવે સરકારે જે નિયમો એ કર્યા છે તે આપણા સારા માટે છે. એ હિસાબે લાઇનમાં હમણાંથી ચાલે, એમ તો 30 તારીખ સુધી છે પણ એમ કે ભાઈ જેટલું વહેલું નીકળી જાય એટલે આપણે. નવા જે ટ્રાફિક નિયમો આવી રહ્યા છે એમાં દંડની રકમ ખૂબ જ વધારી દેવામાં આવી છે, શું કહે છે? હા, એ તો છે કે દંડની રકમ ખૂબ વધારે છે. સામાન્ય માણસ માટે થોડી એ રહેશે પણ જોઈએ કે એ દંડની રકમ વધારે છે તો એ બીકે પણ લોકો આવી રીતે લાઇનમાં ઊભા રહી ગયા છે હવે સવારથી. સુરતવાસી ક્યારેય દંડ ભરવામાં પાછી પાની કરે એવું નથી પરંતુ જે રકમ વધી છે એ રકમ વધારે છે, અસહનીય કહી શકાય. પરંતુ સુરતવાસીઓ દરેક નિયમોનું પાલન કરવામાં માની રહ્યા છે અને પીયુસી માટેની લાંબી જે લાઇન છે આ લાઇનમાં તેઓ હાલ ઊભા છે. પીયુસી સેન્ટર જે અહીં અથવા ગેટ પર આવ્યું છે અહીં ઘણી લાંબી લાઇન છે અને આ જ પ્રકારની લાંબી લાંબી લાઇનો સુરત શહેરના તમામ પીયુસી સેન્ટર પર જોવા મળી રહી છે. લોકો પોતાના જે વાહન છે તમામ દસ્તાવેજો કમ્પ્લીટ કરીને દંડ નહીં ભરવો પડે તે માટેની તૈયારીમાં લાગી ગયા છે. કેમેરામેન વિજય બેસાણી સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત.